હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો સરસ મજાની મોર્નિંગ છે અને અત્યારે -5 ડિગ્રી ટેમ્પરેચર છે, ઠંડી છે. અને હવે અમે રેડી થઈ ગયા છીએ. તો અમે વોલમાર્ટમાં ગયા હતા 2-3 દિવસ પહેલાં. તો મેં ત્યાંથી ટોસ્ટર ખરીદ્યું હતું. તો અત્યારે સવારમાં હું અત્યારે બ્રેડ ટોસ્ટ ખાઈ રહી છું. તો મેં આ ટોસ્ટ મેકર ખરીદ્યું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આમાંથી આપણે બ્રેડ ટોસ્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ ટોસ્ટર છે અને આ કેનેડાથી લીધેલું છે, એટલે એનું પ્લગ પણ એવું જ છે. કેનેડામાં આવા જ પ્લગ હોય છે. તો હવે અમે આ લાયા હતા પ્લગનું, તો આ મેં લગાવી દીધું. અને હવે હું અને આની અંદર બ્રેડ મૂકીશ. તો હવે આ સ્ટાર્ટ થઈ ગયું છે. તો મસ્ત મજાનું બ્રેડ ટોસ્ટ ખાઈશું. તો ફ્રેન્ડ્સ, આ ટોસ્ટરમાં ગરમ ગરમ મસ્ત બ્રેડ ટોસ્ટ થઈ ગઈ છે. તો હવે હું એની પર બટર લગાવીને અને સવારનો બ્રેકફાસ્ટ કરીશ. અને પછી હું તમને બતાવું કે મારો આગળનો દિવસ માં હું શું શું કરું છું અને અમે કેનેડામાં કઈ રીતે રહીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કે અત્યારે હું બહાર નીકળી છું. આ રસ્તા પર જે તમને વ્હાઇટ વ્હાઇટ જેવું દેખાય છે, કે જે રસ્તા થોડા થોડા આમ વ્હાઇટ જેવા દેખાય છે, એ બરફની પરત, સૂકો જે બરફની છીણ જેવું હોય ને, હા, એ જામેલું છે. જો આખી રાતની જે બહુ ઠંડી પડે ને, તો સવારમાં આવું થઈ જાય છે. આ કેનેડા પોસ્ટની ગાડી છે. આપણે જ્યાં પોસ્ટ ઓફિસ હોય છે એવી રીતે અહીંયા પણ હોય છે. તો આ પોસ્ટની ગાડી છે. અને ફ્રેન્ડ્સ, આ કેનેડાની સ્કૂલ છે. અહીંયા આ ટાઈપની સ્કૂલો હોય છે અલગ અલગ સ્ટ્રીટ ઉપર. તો આ કેનેડાની સ્કૂલ છે. અને અહીંયા જે તમને આ સીધો રસ્તો દેખાય છે, આ વોકિંગ એરિયા કહેવાય, અહીંયા જ ચાલવાનું હોય છે. અહીંયા તમે રોડ ઉપર ન ચાલી શકો, કારણ કે જો રોડ ઉપર ચાલવાથી કોઈ બી તમને અથડાઈને જતું રહે, તો એ તમે જ વાંકમાં ગણાવ. તો આપ જોઈ શકો છો કે આ સ્કૂલ છે અને આ ગાર્ડન એરિયા છે. અહીંયા છોકરાઓને રમવાનું હોય છે. અહીંયા એવું છે કે સ્નો હોય કે વરસાદ હોય, છોકરાઓને બહાર તો રમવા મોકલે જ. જ્યારે બ્રેક પડે ને, ત્યારે છોકરાઓને, સ્ટુડન્ટને બહાર રમવા માટે મોકલે. એ લોકોને બધી રીતે અવેર કરે છોકરાઓને, કે બધી સિઝનમાં એ લોકો રમી શકે. આ ડોલર અપ છે ફ્રેન્ડ્સ. આ ડોલરામાં જેવું જ છે. અહીંયા સૌથી સસ્તો ગિફ્ટ સ્ટોર છે. અને સામે છે ફાર્મ એન્ડ સ્પાઇસીસ, ત્યાં બધી ગ્રોસરી મળી રહેશે. અને આ બધા સ્ટોર છે, ફ્રેશ મીટ સ્ટોર, સ્વીટ 64, લોન્ડ્રી માર્ટ છે. આખું કોમ્પ્લેક્સ છે. અને આમાં બધા અલગ અલગ સ્ટોર છે, ફાર્મસી છે, મેડિકલ છે, એટલે આ ટાઈપના બધા અલગ અલગ સ્ટોર છે. અને આ જે સામે દેખાય એ રેસ્ટોરન્ટ છે. તો ફ્રેન્ડ્સ, કેનેડામાં તમે જોશો તો તમને આ ટાઈપના બધા કોમ્પ્લેક્સ દેખાશે. અને આની અંદર બધા અલગ અલગ સ્ટોર હોય છે, આ ટાઈપના જ બધે હોય છે. આપ જોઈ શકો છો નોટરી સ્ટુડિયો, પછી સામે છે એ એનિમલ હોસ્પિટલ છે. અહીંયા ઉપર સબવે પણ છે. તો આ ટાઈપના અલગ અલગ સ્ટોર હોય છે. અને આ સામે જે ગાડીઓની અવર જવર થઈ રહી છે, એ રસ્તો છે, મેઇન રોડ છે. આ રેસ્ટોરન્ટ છે. અહીંયા બધી આ ટાઈપની જ રેસ્ટોરન્ટ હોય છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, આ કેકની શોપ છે. આ
આ સામે તમને જે દેખાય છે કે ડ્રાઈવ થ્રુ, એટલે ત્યાંથી ગાડી જાય અને અહીંયા રેસ્ટોરન્ટમાં ગાડીમાંથી ઉતરવાનું નહીં એ લોકોને. અહીંયા સામે જે ગ્રીન કલરનું જે દેખાય છે, બસ અહીંયા ગાડી ઊભી રાખવાની, એટલે અહીંયાથી એ લોકો આપી દે અને અહીંયાથી ડાયરેક્ટ લઈને જતું રહેવાનું. અહીંયા લખ્યું છે જો, ઓર્ડર હિયર, એટલે અહીંયાથી એ લોકો આપી દે. અને આ આખું મેનુ છે, અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ જે છે આ કોમ્પ્લેક્સ સેન્ટર, એમાં આટલી આટલી શોપ છે અને આ ટાઈપના બધા કોમ્પ્લેક્સ. અને આ રસ્તો છે, અને આજે ઠંડી છે અત્યારે. કાલે સ્નોની વેધરથી વેધર ફોરકાસ્ટમાંથી સ્નોની આગાહી કરી છે, એટલે લગભગ કાલે સ્નો પડવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ છે કેનેડા. તો તમને કેનેડા કેવું લાગ્યું જરૂરથી જણાવજો, એટલે હું તમને રોજ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે તમને શેર કરતી રહીશ. તો તમને આઈડિયા આવે કે કેનેડા કેવું છે. તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવજો, અને જો તમને મારી આ વિડીયો ગમતા હોય તો મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.